પાદરા તાલુકાના જમીન વિવાદમાં પતિ ગુમ થઈ જતા પત્નીએ પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પાદરાના આમળા ગામે રહેતા ઉસ્માનભાઈ ગફુરભાઈ મલિકની રણુ ગામે માલિકીની જમીન આવેલી છે. આ જમીનને રમણુ ગામે રહેતા અલી પઠાન, કાલુ પઠાન, રસુલ પઠાન નાઓએ ઉસ્માન મલિકને દબાણપૂર્વક જણાવી રહ્યા હતા કે તારા પિતા ગફુરભાઈ પાસેથી અમે જમીન વેચાણે લીધી છે અને તેના પૈસા પણ આપી દીધા છે. તેમ જણાવીને જમીન પચાવી પાડવા માટે આ ત્રણે શખ્સો ઉસ્માન મલિકને દબાણ કરી રહ્યા હતા. આ જ દરમિયાન ઉસ્માનભાઈ મલિક લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યા બાદ તેઓ ગુમ થયા હતા. જે મામલે પત્ની મુમતાઝ બાનુ મલિકે પતિ ગુમ થયાની ફરિયાદ પાદરા પોલીસ મથકે આપવામાં આવતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આજે 7 દિવસ થી લાપતા છે. એ આ રણુવાળાએ ધમકી આપેલી એમને. 2-3 વખત અમારા ઘેર પર ધમકી અપાયા હતા. કઈ બાબતે? જમીન બાબતે. એમ કે સહી કરી આલો અંદર ને મને જમીન આપી દો. શું નામ છે લોકોના જે ધમકી આપે છે? અલી કેસર, કાલુ અલી ને રસુલ અલી. તમે ઓળખો છો એ લોકોને? શું થાય છે તમારા? કુવા થાય અમાર અને આમલાના 2 જણ. આ અંગેની કોઈ ફરિયાદ કરવામાં આવી છે? કરી હા, પાદરા આપી છે. પાદરા આપી છે. અમે આ મારી બહેનના બંને ઘેરવાળા આજે 7 દિવસ થયા છે એટલે અમે આજે આ શોધ તપાસમાં આવ્યા છે. પાદરા મારી બહેને ફરિયાદ આપી છે, હું થોડો બાળ હતો તો આજે મને ખબર કાલની પડી કે એવું થયું છે એટલે હું આવ્યો છે અહીંયા પોલીસ મદદમાં. સમગ્ર ઘટના શું છે? સમગ્ર ઘટના જમીન મેટર છે. હા, એમાં અમારું બનેવી આજે 7 તારીખે જ્યારે પાદરા એવું કહેતો હતો કે હું પાદરા જઈને આવું છું મારી બહેનને અને એવું કહે કે મારે એક સહી બે કરવાની છે તો હું એ સહી કરીને આવું છું તો એ પાદરાય નથી પહોંચ્યો કે કંઈ ગયો નથી, કંઈ પાગલ જેવો તો છે નથી. બેન છોકરા મારી બહેનને ઓલરેડી છે, જમીન જાગીરીવાળો છે, 40 વીઘા તો મારા બનેવીની જમીન છે. તો એ ડેપોટી સરપંચ રહી ચૂકેલો છે મારો બનેવી. તો અત્યારે આ મારો બનેવી મને જોઈ ગઈ. બસ જમીન અમારી જ છે, મારા બનેવીની છે. એ એવું કહે છે આજથી 5-10 વર્ષ 15 વર્ષ પહેલાંની વાત છે કે અમે તારા બાપને 2 લાખ રૂપિયા આપેલા છે અને આ જમીન અમોને એને આપી દીધેલી છે. તો મારા બને એવી કીધું કે એનું કંઈ તારા પાસે પ્રૂફ છે, દસ્તાવેજ છે, લખાણ છે કોઈ? તો એ નથી. તો એ કેવી રીતના માન્યમાં આવે સાહેબ? આવેદનપત્ર અમારે આજે પટેલ સાહેબને આવું છે અને એવું થાય તો મારે એસપી સાહેબને કલ્પેશ સાહેબને એવી મળવું છે. હા, મારું નામ ઇબ્રાહીમભાઈ મોહમ્મદભાઈ મલિક.